એ આવો આવો મારા નાનકુડા એવા ટાબરિયાઓ મારા નાનકુડા એવા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આ દૂર દૂર જામનગરના રિલાયન્સમાંથી ઋતવા અને શિવમ વાર્તા સાંભળે છે અને આ વડોદરામાં બેઠા બેઠા જયકૃત ભાઈ પણ છે આવો આવો જયકૃત શિવમ રૂતવા આજે હું તમને ગીરા પિનાકીન ભટ્ટની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો તેમણે આ વાર્તા મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે મનમોજી માંજલ માકડું માંજલ માકડું બહુ મોજીલું મસ્તીથી રહેતું અને બધાને મસ્ત રહેવા કે હેતું હો ભાઈ એને મહેલમાં રાખો તોય મસ્ત અને ઉકરડામાં રાખો તોય મસ્ત જીવન મસ્ત રીતે જીવવામાં તે વ્યસ્ત રહેતું એક દિવસ કચરાના ઢગલામાંથી માંજલના હાથમાં હરીસાનો નાનકડો ટુકડો આવી ગયો હો ભાઈ બસ આનંદ આનંદ જાણે પરમાનંદ મળી ગયાનું સુખ એને તો માંજલ અરીસામાં જોતો જાય ને હરખાતો જાય જાયો ઘડીકમાં હસે ઘડીકમાં જીભ કાઢે તો ઘડીકમાં દાંત કાઢે એને મળી ગયું નવા નવા નખરા કરવા માટેનું મોકળું મેદાન તે બસ હવે બંદા બાદશાહ જાણે દુનિયાભરનો ખજાનો હાથ લાગ્યો એને તો આજુબાજુ આગુ પાછું જોવાની જરાય ફુરસદ નહીં તેને તો ઉકરડો સ્વર્ગ લાગ્યો ને ત્યાં જમાયવો અડ્ડો ઋતુઆ બેન ત્યાં ઉકરડા ખૂંદતી ભૂંડ ટોળી આવી પહોંચી એ ટોળીમાં એક આગેવાન ભૂંડ એનું નામ ભૂંગળિયું બોલો અને જયકૃત આ ભૂંગળિયું ભારે અટક ચાળું એને વિચાર્યું કે આ ઉકરડો તો રાત દિવસ અમારી માલિકીનો આ મરકટિયું કોણ જાણે ક્યાંથી ઉતરી પડ્યું બીજાને હેરાન કરવામાં ઘણો આનંદ આવતો હતો એટલે એ તો માંજલ પાસે આવ્યું ને હું હું કરતું મોટા મોટા ભૂંગળા નસકોરાથી માંજલને સતાવવા લાગ્યું પણ માંજલ તો એની મસ્તીમાં જ મસ્ત હતું ભાઈ ભૂંગળિયાને થયું નક્કી અહીં કંઈક ખજાનો છે એટલે તો આ માંજલ ખોળામાં રાખીને એકલું એકલું ખાનગીમાં ખાય છે આમ ભૂંગળિયાએ એનું મોટું માથું માંજલના પેટે માર્યું પોતાની મસ્તી ને શાંતિનો ભંગ થતા માંજલના હાથમાંથી અરીસો પડ્યો નીચે ભૂંગળિયાને તો ભાવતું હતું ને વૈદે કહ્યું મોમાં અરીસો પકડી ભૂંગળિયું ચાલતું થઈ ગયું માંજલે આજુબાજુ નજર કરી પણ અરીસો ન દેખાતા એ તો લાંબી લાંબી છલાંગે દોડ્યું ને ભૂંગળિયાની પૂંછડી પકડી આજુબાજુ ફરતા ફરતા બીજા ભૂંડ ભાગી ગયા હવે પૂંછડી પકડાતા ભૂંગળિયું ગભરાયું અને ચીસો પાડતા દોડવા લાગ્યું પણ આ શું કેમ દોડાતું નથી કેમ દોડાતું નથી બચવા માટે જ્યાં ચીસ પાડવા ગયું ત્યાં તો અરીસો પડી ગયો ભૂંગળિયું જોર કરીને આગળ વધવા ગયું ત્યાં તો તેની પૂંછડી તૂટીને માંજલના હાથમાં આવી ગઈ ઓ મારે એમ કરતું ભૂંગળિયું તો બેસી પડ્યું પરંતુ પેલો અરીસો એના પેટમાં ગયો એક બાજુ વેદના તો બીજી તરફ અરીસાનો કાચ પેટમાં ઘૂસી જવાથી લુહાણ ઓ ભાઈ જોયું ને ભૂંગળિયાના હાલ કેવા ભૂંડા થઈ ગયા દોસ્તો હાથના કૈરા હૈયે વાગે અને ખાડો ખોદીએ તો આપણે પણ પડીએ માટે કોઈને પરેશાન ન કરીએ બીજાને પરેશાન કરવાની વૃત્તિ રાખીએ તો ઈશ્વર આપણી ઉપર રાજી ના રહે ભાઈ તો ભઠોરી આવી હતી આ વાર્તા આવતીકાલે તમને હું બીજી એક સરસ મજાની વાર્તા કહેવાનો છું આવજો ત્યારે